શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. HKGની અંદર સામાન્ય જ્ઞાનમાં આજે આપણે પેજ નંબર 21 અંદર આગળ આપણે બધું શીખી ગયા. પેજ નંબર વીસની અંદર શું છે, પેજ નંબર 19માં આપણે આગળ શીખી ગયા છીએ. પેજ નંબર 20ની અંદર આપણે પાણી શું છે, પ્રશ્ન 9, પાણીના પ્રાપ્તિ સ્થાન. પાણી આપણને ક્યાંથી મળે, પ્રાપ્ત એટલે ક્યાંથી પ્રાપ્ત થાય એ આપણે જોવાનું છે. તો એક તો આપણે વરસાદમાં પાણી મળે આપણને, નદીમાં મળે, સરોવરમાં મળે, કૂવાની અંદરથી મળે, ડંકીમાંથી મળે, ઝરણા દ્વારા મળે, પાણી આપણને આટલી જગ્યાથી પ્રાપ્ત થાય. પછી પાણીની જરૂર, ઉપયોગો. તો બીજું પાણીના ઉપયોગો શું શું છે, તો પાણી આપણને પીવા માટે, નાવા માટે, ફૂલ છોડને પાવા માટે, રસોઈ કરવા માટે, વાસણ સાફ કરવા માટે, ઘર સાફ કરવા માટે, કપડાં ધોવા માટે અને આગ ઓલવવા માટે આટલી જગ્યાએ આપણને પાણીની જરૂર પડે છે. તો આપણે જોઈએ હવે વરસાદ કેવી રીતે આવે, આપણે એ જોઈએ કે વરસાદ કેવી રીતે આવે. તો પહેલાં એકદમ તડકો પડે એટલે પાણી હોય, આ સરોવરમાં હોય, નદીમાં હોય, એ પાણી એકદમ ગરમ થઈ અને વરાળ દ્વારા ઉપર જાય અને અહીંયા વાદળ બંધાય અને વાદળ ઠંડા થાય અને એનો વરસાદ આવે. પછી પાણી ક્યાંથી મળે, તો પાણી આપણને નદી, સરોવર, કૂવા, ડંકી, ઝરણું વગેરે જગ્યાએથી આપણને પાણી મળે છે. પાણીના ઉપયોગો તો એ તો આપણે જોઈએ, પીવા માટે, નાહવા માટે, ફૂલ છોડને પાવા માટે, રસોઈ કરવા માટે વગેરે, ઘર સાફ કરવા માટે, કપડાં ધોવા, આગ ઓલવવા, વાસણ સાફ કરવા વગેરે જગ્યાએ આપણને પાણીની જરૂર પડે છે. તો પછી કે પાણીના ગુણધર્મો, તો પાણીના ગુણધર્મો કેવા હોય, તો પાણીમાં રંગ, સ્વાદ અને આકાર હોતો નથી. જો પાણીમાં કેવો રંગ, આપણે કહી શકીએ કે એનો લીલો રંગ, પીળો રંગ ન કહી શકીએ. સ્વાદ, તો સ્વાદ પણ આપણે એમ ન કહીએ, મીઠું, ખારું, તીખું એવું પણ પાણીનો સ્વાદ પણ ન હોય. અને આકાર, તો આકાર કેવો, તો પાણીનો આકાર ગમે તે, તમે ડોલમાં ભરો તો ડોલ જેવો આકાર લાગે, ગ્લાસમાં ભરો તો ગ્લાસ જેવો, વાટકીમાં ભરો તો વાટકી જેવો, એટલે એનો આકાર પણ નિશ્ચિત કહેવાય નહીં. પાણીમાં ઓગળતી વસ્તુઓ, તો પાણીમાં કઈ કઈ વસ્તુ ઓગળે, જો મીઠું ઓગળે, ખાંડ ઓગળે, કલર ઓગળે, દવા ઓગળે વગેરે બધું જ. પછી પાવડર, આપણે કપડાં ધોવાનો પાવડર હોય એ પણ પાણીની અંદર ઓગળી જાય. હવે પાણીમાં તરતી અને ડૂબતી વસ્તુ, પાણીમાં શું તરી શકે અને શું ડૂબે, તો પાણીમાં તરે લાકડાની ગમે તે વસ્તુ આપણે નાખીએ એટલે એ પાણીની અંદર તરે. એવી જ રીતે લોખંડની વસ્તુ નાખી, આપણે ખીલી નાખી, તાળું નાખી, ચાવી નાખી, ગમે તે વસ્તુ એ નાખી, તો એ બધી આપણે પાણીની અંદર ડૂબી જાય છે. પાણી બચાવો, પાણી આપણું જીવન છે. આપણે પહેલાં HKGની અંદર, પહેલાં આપણે બાળકો જે ભણતા લોકડાઉન પહેલાં, એ ત્યારે આપણે બોલતા ક્લાસમાં દરરોજ સવારે પ્રાર્થના, પછી એક સુવિચાર બોલીએ, એક શ્લોક બોલીએ અને પછી આ પણ બોલતા આપણે કે પાણી બચાવો, પાણી આપણું જીવન છે. એટલે કે પાણી વિના આપણું જીવન શક્ય નથી. દરેક સવારમાં ઉઠીએ એટલે સીધી જ આપણને પાણીની જરૂર પડે છે, સીધી જ આપણે બ્રશ કરવા માટે પણ પાણીની જરૂર પડે, નાહવા માટે પણ જરૂર પડે, નાસ્તો કરી લઈને માથે પીવા માટે પણ પાણીની જરૂર પડે, તે પછી આપણા કપડાં ધોવા માટે પાણી. એટલે દરેક જગ્યાએ પાણી વગરનું આપણું જીવન શક્ય નથી. પાણી આપણે ખૂબ જરૂરી છે. દરેક સજીવને જીવવા માટે પાણીની જરૂર પડે છે. દરેક સજીવ એટલે પ્રાણી, પશુ, પક્ષી અને આપણે માણસ, બધાને પાણીની જરૂર પડે છે. પાણી વગર આપણે રહી શકીએ નહીં. એટલે પાણી હંમેશા આપણે ક્યારેય ઘરની અંદર નળમાં, આપણે ઘણી વખત પાણી આવતું હોય ત્યારે આપણે ખાલી જવા દેતા હોય છે નળનું પાણી, તો ક્યારેય પાણી નકામું જવા દેવાય નહીં. આપણે ઉપયોગ હોય, જ્યાં જરૂરી હોય ત્યાં પાણી વાપરવું પડે. બિનજરૂરી ક્યારેય પાણીનો ખોટો દુરુપયોગ કરવો નહીં. ઘણી જગ્યાએ, ઘણા દેશોમાં પાણી મળતું પણ નથી, તો એ લોકોને પણ પાણીની ખાસ જરૂર હોય છે પણ એને મળતું નથી. પણ તો આપણે અહીંયા મળે છે, બધી જ જરૂરિયાત પૂરતું બધું જ મળી રહેતું હોય, તો આપણે ખોટો બિનજરૂરી ઉપયોગ કરવો નહીં અને પાણીને બચાવવું જોઈએ. પછી પેજ નંબર 21, તો પેજ નંબર 21ની અંદર પ્રશ્ન નંબર 10, સજીવ અને નિર્જીવ આપણે સમજવાનું. સજીવ કેને કહેવાય,
કે જેનામાં જીવ હોય પોતે હલનચલન કરી શકે, અને જેને ખાવા જરૂરી વસ્તુ જો ટેબલને કાંઈ જમવા જોઈ ન જોઈ એ નિર્જીવ હોય. તો સજીવ, સજીવમાં આપણે વૃક્ષ આપણે પાણી પાય એ બીજમાંથી એનું વિકાસ થાય એટલે એને આપણે સજીવ કહી શકીએ. નાનું ગલુડિયું હોય એ હરવે હરવે મોટું થાય, પછી નાની છોકરી હોય તો હરવે હરવે મોટી થાય, એ બધાને આપણે સજીવ કહી શકીએ. અને સજીવ જો આ ચાલે છે, છોકરો આ દેડકો દોડે છે, પક્ષી ઉડે છે, તો એ બધા સજીવ છે. સજીવ ઉડી શકે, દોડી શકે, ચાલી શકે, બધું જ કરી શકે સજીવ. અને સજીવને હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે. જો આ બિલાડી છે, આ છોકરો પાણી પીવે છે, આ ખાય છે, દૂધ પીવે છે, એવી રીતે સજીવને ખોરાકની જરૂર પડે એ બધા સજીવ કહેવાય. તો હવે નિર્જીવ બીજા નંબર ઉપર શું છે? નિર્જીવ. નિર્જીવમાં શું આવે? પથ્થર, મકાન, ટેલિફોન, પુસ્તક, જગ, ખુરશી, કાતર, પેન. તો એ બધાને જો હવાની જરૂર ન પડે, કે પથ્થરને હવાની જરૂર પડે કે એને શ્વાસ લેવો પડે, ન લેવો પડે, તો પથ્થર એ બધા નિર્જીવ છે. ઘર, તો ઘર અહીંયા ઘર છે આપણું, તો એ ઘરને આપણે બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, હાલે ચાલ ઘર મારા ભેગું સ્કૂલે, તો આવે ન આવે તો એ નિર્જીવ છે. એટલા માટે ફોન છે, ફોનને દોરડા હોય તો એ ઘરની અંદર આપણે આજુબાજુમાં આપણા હાથે ફેરવી શકીએ, પણ એ જાતે ચાલે નહીં. આ છાપું પુસ્તક એ પણ આપણે લઈને આપણને એમ થાય કે બહાર વાંચ્યું છે તો બહાર વાંચીએ, ઘરની અંદર વાંચ્યું છે તો ઘરની અંદર વાંચીએ, પણ એ જાતે એની જાતે ચાલી શકે નહીં. પાણીનો જગ છે, એની અંદર આપણે પાણી ભરી, પણ પાણી ભરી અને આપણે જાતે આમ વાકો વાળીને પી શકીએ, પણ એ જાતે વાકો વળી શકે નહીં. ખુરશી, ખુરશી પણ નિર્જીવ છે, કાતર પણ નિર્જીવ છે, પેન પણ નિર્જીવ. આપણે પેનથી આમ લખી શકીએ, પણ પેન આપણે ચલાવી શકીએ, પણ એ જાતે ચાલી શકે નહીં. પેન આપણે નીચે આમ મૂકીએ અને આપણે કંઈ ક લખી દે તો લખી શકાય નહીં, આપણે હાથમાં લઈને કરીએ તો થાય. એટલે એ બધું નિર્જીવ છે. નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી. નિર્જીવ વસ્તુ હોય, આ પથ્થર છે, તો એ પથ્થર એની જાતે ક્યારેય મોટો થાય નહીં, હોય એવડો ને એવડો રહીએ, એટલે એ કારણ કે એ નિર્જીવ છે, એનામાં જીવ નથી. નિર્જીવ વસ્તુઓ પોતાની મેળે હલનચલન કરી શકતી નથી, એને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ, પણ એની જાતે જઈ શકે નહીં. નિર્જીવ વસ્તુઓ ખોરાક, પાણી અને હવાની જરૂર પડતી નથી. નિર્જીવ વસ્તુને ખુરશીને હવા પાણીની જરૂર પડે નહીં, કાતરને કે પાણી પીવું પડે એવું હોય નહીં. એટલે નિર્જીવ વસ્તુ, ગમે તે નિર્જીવ વસ્તુ હોય, એને હવા પાણી અને ખોરાકની જરૂર પડતી નથી. પેજ નંબર 22, પ્રવૃત્તિ ત્રણ. આપણે પાણીનો પ્રશ્ન એક, આપણે પાણીનો ઉપયોગ જે કામમાં કરીએ છીએ તેની પાસે રાઈટ કર. જો આ ચિત્ર બતાવેલા છે, જો આ ચિત્રની અંદર છોકરો પાણી પીવે છે તો પાણી પીવાની આપણે જરૂર હોય ને, એટલે એમાં રાઈટ કરેલું છે. પછી આ વાસણ ઉટકે છે, તો વાસણ ઉટકવામાં પાણીની જરૂર પડે તો એમાં આપણે શું કરવાનું? રાઈટ કરવાનું, કર્યું. હા, પછી આ બેબી નાય છે, તો નાવામાં પણ પાણીની જરૂર પડે છે તો એમાં આપણે રાઈટ કરીએ. પછી આ સાયકલ ચલાવે, સાયકલ ચલાવવામાં પાણીની જરૂર પડે નહીં, એ આપણા પગ દ્વારા ચાલે તો એમાં આપણે રાઈટ કરવાનું છે નહીં. પછી છે ડાન્સ કરે છે, આ બેબી ડાન્સ કરે છે તો ડાન્સમાં પાણીની જરૂર પડે ના પડે, કે ચાલો હું ડાન્સ પાણીની અંદર કરું તો એવું ન હોય, તો આપણે આમાં રાઈટ કરવાનું નથી. પછી અહીંયા કપડાં ધોવે છે, તો કપડાં ધોવામાં પાણીની જરૂર પડે છે તો એમાં આપણે રાઈટ કરીએ. પછી આ રસોઈ બનાવે, તો રસોઈ બનાવવામાં પાણીની જરૂર પડે, હા તો પડે છે તો એમાં આપણે રાઈટ કરીએ. પછી આ આગ ઓલવવામાં, આગ ઓલવવામાં પાણીની જરૂર પડે છે, હા તો આગ ઓલવવામાં પાણીની જરૂર પડે તો એમાં આપણે રાઈટ કરીએ. પછી પ્રશ્ન નંબર 2, પાણીમાં તરતી વસ્તુઓ નીચે રાઈટ અને ડૂબતી વસ્તુઓ નીચે ચોકડી કરો. આમાં જે પાણીની અંદર તરે એમાં તમારે રાઈટ કરવાનું, અને જે ડૂબી જાય એમાં ચોકડી કરવાનું. આમાં જો આપણને આપેલું છે, આ પાન છે એ પાણીની અંદર તરે અને આ સિક્કો નાખી તો એ પાણીની અંદર ડૂબી જાય તો એમાં આપણે ચોકડી કરવાની. એવી જ રીતે આમાં તાળું આપણે પાણીમાં નાખી તો શું થાય? ડૂબી જાય, હા તો એમાં શું કરવાનું? ડૂબતી વસ્તુઓ ઉપર ચોકડી કરવાની, તો અહીંયા આપણે ચોકડી કરવાની. તરે, તો આ ફુગ્ગો પાણીની અંદર તરે તો એમાં આપણે શું કરવાનું? રાઈટ કરવાનું. પછી આ
कप छे, कप शू थाय, कप पानी नी अंदर लूबी जाए तो एनी अंदर आपणे चोकड़ी करवानी। आ प्लास्टिकनो दात्यो तो ई पाणीनी अंदर तरे, प्लास्टिक धरवू होय एटले ई पाणીની અંદર તરે તો એમાં પાછું ડોલ કે એવું આપણે ભરીને નાખી તો એ ડૂબી જાય। ચાલો તો આમાં રાઈટ કરવાનું, આ પેન્સિલ, પેન્સિલ પણ પાણીની અંદર તરે, લાકડાની હોય ને એટલે એ પણ તરે, એમાં રાઈટ કરવાનું। હવે આ છરી, તો છરી પાણીની અંદર ડૂબી જાય લોખંડની હોય તો ચાલો એની અંદર આપણે ચોકડી કરીએ। હવે છે પાણીમાં ત્રણ, પ્રશ્ન નંબર ત્રણમાં પાણીમાં ઉગળતી વસ્તુઓ ફરતે ગોળ કરો। તો પાણીમાં આમાં જો મીઠું આપેલું છે તો મીઠું પાણીની અંદર ઓગળી જાય, ઓગળી જાય ને હા, તો એમાં આપણે રાઈટ કરવાનું। પછી છે રેતી, રેતી આપણે પાણીની અંદર નાખી તો એ રેતી ઓગળે ના ઓગળે એવી ને એવી રીએ તો એમાં રાઈટ કરવાનું નહીં। આ કલર છે તો કલર પાણીની અંદર ઓગળે હા ઓગળી જાય, આ કલર પાણીની અંદર ઓગળે તો એમાં રાઈટ કરી। બાકી આપણે ઓલા પેન્સિલના કલર આપણે લઈ તો એ પાણીની અંદર પેન્સિલ નાખી તો એ કલર બહાર નીકળી જાય પણ એ ઓગળે નહીં એવી ને એવી પેન્સિલ રી। ચાલો આ પાવડર, કપડાં ધોવાનો પાવડર એ પણ પાણીની અંદર ઓગળી જાય, એમાં રાઈટ કરી। પછી આ પીછું, પીછું કંઈ પાણીની અંદર થોડું ઓગળે ના ઓગળે તો એમાં નહીં કરવાનું। આ ખાંડ છે તો ખાંડ પાણીની અંદર ઓગળી જાય તો એમાં આપણે રાઈટ કરવાનું છે। હવે પેજ નંબર 23, પેજ નંબર 23ની અંદર શું છે, પ્રશ્ન નંબર 4, સજીવ ફરતે ગોળ અને નિર્જીવ ઉપર ચોકડી કરો। તો અહીંયા પક્ષી આપેલું છે તો પક્ષી સજીવ છે, એને ઉડવું જોઈએ, એને ખાવું જોઈએ તો એમાં આપણે રાઈટ કરી શકીએ। અને આ પતંગ, તો પતંગ નિર્જીવ, એમાં જીવ હોય આપણે ઉડાડીએ ત્યારે એ ઉડે એટલે એને નિર્જીવ કહેવાય તો એમાં ચોકડી કરવાની, એવી રીતે ચાલો આપણે કરીએ। આ ઢોલક છે, ઢોલક આપણે વગાડીએ ત્યારે વાગે, જાતે ઢોલક વાગતું નથી તો આપણે આની આને આ શું કહેવાય, આને શું કહેવાય નિર્જીવ, શું કહેવાય નિર્જીવ, તો નિર્જીવની અંદર આપણે ચોકડી કરીએ। આ ટેબલ, તો ટેબલ પણ નિર્જીવ છે, એ જાતે હાલતું નથી અને એને ખાવાની જરૂર પડતી નથી, એમાં ચોકડી કરીએ। પછી આ કેરમ, તો કેરમ પણ નિર્જીવ છે તો એમાં પણ ચોકડી કરીએ। પછી આ છે ઘડિયાળ, ઘડિયાળ ચાલે છે પણ એને સજીવ કહી શકીએ નહીં, આપણે પાવર અંદર હોય એટલે એ ચાલે એટલે એની અંદર પણ ચોકડી કરવાની, નિર્જીવ છે। આ છોકરી, છોકરી શું છે, સજીવ છે, એ જાતે ચાલી શકે, એને ખોરાક જોઈએ અને મોટી થાય છે એટલે એને સજીવ કહેવાય, ચાલો એને ચોકડી કરીએ। પછી આ માછલી, માછલી પણ, માછલીને પણ હવાની પાણીની ખોરાકની જરૂર હોય એટલે એને એના પર પણ આપણે ગોળ કરવાનું, સોરી હો ગોળ કરવાનું ભૂલાઈ ગયું, ચાલો ગોળ કરવાનું। પછી આ સિંહ, તો સિંહ પણ સજીવ છે તો સજીવની અંદર ગોળ કરીએ। પછી આ વૃક્ષ, વૃક્ષને પણ હવા પાણીની જરૂર પડે છે તો એમાં પણ આપણે ગોળ કરીએ। પછી આ લેમ્પ, લેમ્પ નિર્જીવ છે તો એમાં આપણે ચોકડી કરીએ। પછી આ બાઇક, તો બાઇક પણ નિર્જીવ છે તો એમાં પણ આપણે ચોકડી કરીએ। પછી આ છત્રી, છત્રીમાં પણ આપણે નિર્જીવ છે એટલે એમાં પણ ચોકડી કરીએ। આ ઘર, તો ઘરમાં પણ નિર્જીવ છે એટલે એમાં ચોકડી કરવાની, આ ભૂલાઈ ગયું તો તમારે આની અંદર ગોળ કરવાનું, આ માછલીની અંદર પણ ગોળ કરવાનું। આ સજીવ છે, આ આ આ આ આ એટલા સજીવ છે તો એ સજીવની અંદર તમારે ગોળ કરવાનું, મારાથી ભૂલથી ચોકડી થઈ ગઈ પણ તમારે ચોકડી કરવાની નથી। ચાલો પાંચ, પ્રશ્ન નંબર 5, જેને હવા પાણી અને ખોરાકની જરૂર પડતી હોય તેની પાસે રાઈટ કરો। આ વૃક્ષ, વૃક્ષને હવા પાણીની જરૂર પડે છે એટલે એમાં રાઈટ આપેલું છે। આ વિમાન, વિમાનને પડે ના પડે તો એમાં આપણે કાંઈ કરવાનું નથી। પછી આ બિલાડી, તો બિલાડીને હવા પાણી અને ખોરાકની જરૂર પડે તો એમાં આપણે રાઈટ કરવાનું। પછી આ પતંગિયું, તો પતંગિયાને પણ હવા પાણી અને ખોરાકની જરૂર પડે એમાં પણ રાઈટ કરવાનું। આ ગાડી છે, તો ગાડીને જરૂર પડતી નથી એને નિર્જીવ કહેવાય। પછી આ છોકરી, તો છોકરીને પણ હવા પાણી ખોરાકની જરૂર છે તો એને
રાઈટ કરવાનું. પછી આ બતક, તો બતકને પણ હવા પાણી ખોરાકની જરૂર હોય છે, એટલે એમાં પણ રાઈટ કરવાનું છે. ચાલો.